मिर्ची मॉर्निंग। નસકોરાનો અવાજ કદી રેકોર્ડ કર્યો છે? જેના નસકોરાનો અવાજ તમે રેકોર્ડ કર્યો ને એને સંભળાવ્યું છે ખરું કે જુઓ તમે કેવા નસકોરા બોલાવો છો, સાંભળો જરા। એકવાર કેવું થયેલું, અમારો આખું ફેમિલી અજમેર ભેગું થયેલું વર્ષો પહેલા। મારા પપ્પાના દાદાનું ઘર અજમેરમાં, આખું ફેમિલી ભેગું થયેલું અને એ વખતે મારા પપ્પાના એક કાકા હતા, એમના નસકોરા વર્લ્ડ ફેમસ। બપોરે બધા જમીને ઊંઘતા હતા ને કાકાએ બેન્ડ વાજા શરૂ કર્યા, એવા જોરદાર નસકોરા બોલાવે કે અમને કોઈને ઊંઘ જ ના આવે ને, અને ઉપરથી હસવું આવે અલગ। જ્યારે એકદમ પિન ડ્રોપ સાયલેન્સ હોય ને કોઈ નસકોરા બોલાવતો હોય ને તો બહુ હસવું આવે। હવે હું એટલો તોફાની, મેં ટેપ રેકોર્ડર લીધું અને કાકાના નસકોરા રેકોર્ડ કર્યા। એ રેકોર્ડ કરતા અમે એટલું બધું હસ્યા હતા ને, અને એના પછી જ્યારે જાગ્યા ને ત્યારે અમને સંભળાવ્યા કે કાકા જુઓ તમારા માટે ગિફ્ટ છે। પણ કાકા ઊંઘની બાબતમાં બહુ જ નસીબદાર, ગમે ત્યારે ગમે તે સિચ્યુએશનમાં ઝોકે ચડી જાય। ચાલુ બસમાં, ચાલુ લગ્ન પ્રસંગે, ચાલુ સિરિયલ જોતા જોતા મેં એમને ગમે ત્યાં ઊંઘી જતા જોયા છે। અને લગ્નોમાં તો ખુરશીમાં બેઠા બેઠા એ ક્યારે સૂઈ જશે ને એની અમે શરતો લગાવતા, ટેણિયાઓ। હું આમ શરત લગાવ્યો, જો હમણાં કાકા સૂઈ જશે, એ ગયા એ ગયા એ સૂઈ ગયા। આવી ઊંઘ નસીબદારને મળે ભાઈ, કદી વિચાર્યું છે? આપણે આપણા જીવનનો ત્રીજો ભાગ ઊંઘવા પાછળ ગાળીએ છીએ ને બાકીનો ભૂખ પાછળ। કમાઈએ છીએ, નામ કરીએ છીએ, એ બધાનું મૂળ તો ભૂખ જ છે ને। ભૂખ પૂરી થાય, પેટ ભરાય એટલે શું આવે? ઊંઘ। ટૂંકમાં ઊંઘ એ આપણો પહેલો પ્રેમ છે। જે માણસ ઊંઘને વાલી ના કરી શકે એ જીવી જ ના શકે। મને તો બહુ મોટું આશ્ચર્ય છે કે માનવ જાતિની ઉત્ક્રાંતિના ઇતિહાસમાં નિદ્રા દેવીના મંદિરો કેમ નથી બન્યા, ઊંઘનો એક કે ઉત્સવ કેમ નથી। જો આપણે ખેતી સાથે, ફૂડ સાથે, અન્ન સાથે દરેક તહેવારને જોડ્યો છે, તો જેમ ફૂડનું મહત્વ જેમ ઊંઘનું એ છે, ઊંઘનો એક કે ઉત્સવ કેમ નથી। ઊંઘ એ માત્ર આળસ કે પ્રમાદ નથી, ઊંઘ તો સંજીવની છે। ઊંઘ ઉડી જવા જેવો મહારોગ, મહાચિંતા બીજી કોઈ છે જ નહીં। ઊંઘ પૂરી ના થાય તો બીજો આખો દિવસ બગડે। બેચેની, આળસ, ઇરિટેબિલિટી, કારણ વગરનો ગુસ્સો, વાતે વાતે આમ અકળાઈ જવું, આ બધાની પાછળ ધ્યાનથી જોજો, ઓછી ઊંઘ જવાબદાર હશે જ। તમારી એક રાતની ઓછી ઊંઘ એ બીજા કોઈની જિંદગી પર ગંભીર અસર કરતી હોય છે। અ ગુડ સ્લીપ ઇઝ અ ગ્રેટ ઇમ્યુનિટી બૂસ્ટર। ઊંઘ એ તો મનનો ખોરાક છે। ડિપ્રેશનથી દૂર રહેવું હોય ને તો સારી ઊંઘ લીધા કરો। રાત્રે સુવાના અડધો કલાક પહેલેથી મોબાઈલને દૂર મૂકી દેવાનું રાખો। એ મોબાઈલ છે તમારું બાળક નહીં કે એને વળગીને સૂઈ જાઓ છો। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।